नमस्कार समाचारों साथ हूं छु हिना, आप જોઈ રહ્યા છો જીએસટીવી। સૌ પ્રથમ વાત કરીએ તો જૂનાગઢના વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં બબાલ થઈ છે। હાલ વંથલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપના 8-8 સભ્યો છે અને ગઈકાલે ભાજપ દ્વારા ઉપપ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત પણ કરી દેવામાં આવી છે। જે બાદ કોંગ્રેસના 2 સભ્યોને ભાજપ અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને કોંગ્રેસના સભ્યોએ ધરણા કર્યા છે। સંવાદદાતા હિરેન જોડાયા છે, હિરેન શું જાણકારી? ચોક્કસ જણાવી દઉં, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે, જેને લઈ ભારે બબાલ સર્જાઈ છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે જે કોંગ્રેસના 2 સભ્યો છે તેનું ભાજપના જવાબદાર આગેવાનો દ્વારા અપહરણ કરી જવામાં આવ્યું છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા પર ખૂબ મોટી અસર પડી રહી છે। પરંતુ તંત્રના અધિકારીઓ જે કોંગીના સદસ્યો છે તેની કોઈ વાત સાંભળતા નથી અને પોલીસ રક્ષણ પણ નહીં મળતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠવા કરવામાં આવી રહ્યા છે। અને કોંગ્રેસના જે સભ્યો છે તે હાલ ધરણા પર બેસી ગયા છે। ભાજપ અને કોંગ્રેસના બંનેના કુલ 8-8 સભ્યો હોય, જેથી સભ્ય સંખ્યા પૂરતી હોય બંને પાસે, પરંતુ એક સભ્ય ઘટતો હોય છે નીતિ અપનાવી અને સત્તા કબજે કરવા પ્રયત્ન કર્યા છે, જેને લઈ આ સમગ્ર વિવાદ છે તે વિવાદ થયો છે। જી જી હિરેન આભાર। સુરત એસીબીએ પુણાની વોર્ડ ઓફિસમાં સપાટો બોલાવ્યો છે અને જુનિયર ઇજનેર સહિત પ્યુનને 35,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે। વરાછા ઝોનના જુનિયર ઇજનેર કેઉર રાજેશ પટેલ અને નિમેશ રજનીકાંત ગાંધીને ઝડપી પાડ્યા છે। બીજા અને ત્રીજા માળનું બાંધકામ નહીં તોડવા અંગે ફરિયાદી પાસે 50,000ની લાંચ માંગી હતી, જોકે ફરિયાદીએ સુરત એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવ્યું। 35,000ની લાંચ લેતા 2 શખ્સોને ઝડપ્યા છે। યાત્રાધામ વીરપુરની પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના પૈસા ઉચાપત થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી। પોસ્ટ ઓફિસના કોઈ કર્મચારી દ્વારા ગ્રાહકોના ખાતામાંથી ઉચાપત કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। મળતી માહિતી પ્રમાણે ગ્રામ પંચાયતના માઇકમાં જાહેરાત કરી ગ્રાહકોને ખાતા બુક વેરીફાય કરવાની જાણ કરતા ગ્રાહકોને જાણ થઈ હતી। ઘટનાની જાણ થતાં ગોંડલ હેડ પોસ્ટ ઓફિસના અધિકારીઓ વીરપુર દોડી આવ્યા હતા। ગ્રાહકોની પાસબુકની એન્ટ્રી કરી વેરીફાયની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ઘટનાના પગલે પોસ્ટ ઓફિસના 2 ગ્રાહકોએ વીરપુર પોલીસમાં અરજી કરી હતી। 98,000 હતા, અત્યારે 923 રૂપિયા છે। ક્યાં તમારું ખાતું? ક્યાં હતું? પોસ્ટ ઓફિસ। પોસ્ટ ઓફિસમાં અત્યારે શું જવાબ આપ્યો? 3-4 દિવસ પછી તમારે બુક આપશું ને પછી એમાં